ગુજરાતના ભાવનગર શહેરમાં બેવડી ઋતુનો માળ જોવા મળ્યો, જેમાં શહેરમાં રાત્રે ઠંડી અને બપોરે ગરમી જોવા મળી રહી છે। શહેરમાં બેવડી ઋતુ યથાવત રહી છે। ગુજરાતના દ્વારકામાં જગત મંદિરે દિવાળી પર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે, જેમાં આજે ભવ્ય અન્નકૂટ મહોત્સવ યોજાશે। ગુજરાતમાં નેટ બેન્કિંગમાં છેતરપિંડીના કિસ્સામાં રોજ વધારો થઈ રહ્યો છે। છેલ્લા 5 વર્ષમાં સાયબર ગઠિયાઓએ ગુજરાતીઓના 74 કરોડ રૂપિયા ઉડાવી દીધા છે। ભાજપના વરિષ્ઠ નેતા અને જમ્મુ કાશ્મીરની નગરોટા વિધાનસભાના ધારાસભ્ય દેવેન્દ્રસિંહ રાણાનું 59 વર્ષની ઉંમરે લાંબી માંદગી બાદ દિલ્હીના ફરીદાબાદની એક હોસ્પિટલમાં નિધન થયું છે। ભાજપના સ્લોગન સામે હવે સમાજવાદી પાર્ટીએ નવું સૂત્ર જારી કર્યું છે। લખનૌની સડકો પર સપાના નવા પોસ્ટરો જોવા મળ્યા છે। મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને હવે માત્ર 20 દિવસ બાકી છે। આવી સ્થિતિમાં મહાયુતિ ગઠબંધન માહિમ મત વિસ્તારોમાં ઉમેદવારોને લઈને અસમંજસમાં છે। દેશભરમાં લોકોએ ગુરુવારે દિવાળીની ઉજવણી કરી। દિલ્હીમાં ફટાકડા પર પ્રતિબંધ હોવા છતાં ગુરુવારે રાત્રે ફટાકડા ફોડવાને કારણે શહેરોમાં ધુમાડાના વાડરો ઘેરાયા છે। દિવાળી બાદ મોંઘવારીનો માર ગ્રાહકો પર પડ્યો છે। આજે 1 નવેમ્બરે કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં લગભગ 62 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। કેનેડાની જાસૂસી સંસ્થાએ ભારતને મોટી ચેતવણી આપી છે। આ એજન્સીઓનું કહેવું છે કે ભારત વિદેશમાં ખાલિસ્તાનીઓને ટ્રેક કરવા માટે સાયબર ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે। ચિટાગોંગ ટેસ્ટમાં બાંગ્લાદેશની યાદગાર જીત બાદ દક્ષિણ આફ્રિકાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં વધારો કર્યો છે। બાંગ્લાદેશે ફોલો ઓન રમતા તેની પ્રથમ ઇનિંગમાં 159 રન અને બીજા દાવમાં 143 રન બનાવ્યા હતા।